नमस्कार दर्शक मित्रों, हूँ भावना सूरत चैनल समाचारों में आप सबनु स्वागत करू छू। विगतवार समाचारों जोता पहला एक नजर करी लईशु आज की हेडलाइन्स पर। एसीबीए कामरेज महिला तलाटी कम मंत्री वाउचर ने 71,000 की लांच लेता झड़पी पाड़ियो। कोरोना ने लईने सिविल होस्पिटल में शर्दी खांसी तावना दर्दियों माटे अलग ओपीडी शुरू कराई। कोरोना डर वच्चे सूरत ने स्टूडेंट पोलेंड वर्षों की होस्टेल में बंद, दीकरी पोलेंड में अने वालियों सूरत में टेन्शन में। मनपा कमिश्नरे वीडियो मार्फते लोगों ने कोरोना वायरस अंगे माहिती आपी। कोरोना वायरस थी डरवाने बदले सावचेती राखवानी अपील कराई। सूरत में चेन्स नेचर फरी बेफाम, लिंबायत वराछा में अर्धी कलाक में 3 महिला ने एक युवा ने 1.68 लाख की चेन तोड़ी स्नेचरो फरार। अने सूरत में काला बजारी सामे बाइक चालकों ने फ्री में मांसनु वितरण करी अफवाओथी दूर रहेवा अपील कराई। હવે જે સમાચારો વિસ્તારથી, સરથાણા ગણેશ ડેરી એન્ડ સ્વીટ દુકાનની સામે તક્ષશિલા આર્કેડ નજીક એસીબીએ કામરેજના મહિલા તલાટીકા મંત્રીના વાઉચરને 71,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। આજે સવારે કરાયેલા આ ઓપરેશનમાં એસીબી અને બંને વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સીમાડી ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ તથા આંગણવાડી રિનોવેશનનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યા બાદ બાકી નીકળતી 1.60 લાખની રકમ મંજૂર કરાવવા 71,000ની લાંચ માંગવામાં આવી હતી। એસીબીના મદદનીશ નિયામક એનપી ગોહિલે જણાવ્યું હતું કે કામરેજ સીમાડા ગ્રામ પંચાયતની કચેરી અને આંગણવાડીનું રિનોવેશન કામગીરી કરાઈ હતી, જે તે સમયે એટલે કે ઓગસ્ટ 2019માં ₹10.60 લાખના પૈકી કોન્ટ્રાક્ટરને ₹9 લાખ ગ્રામ પંચાયતમાં ચૂકવી આપી દેવાયા હતા અને 1.60 લાખ બાકી રખાયા હતા, જેને લઈને કોન્ટ્રાક્ટર વારંવાર બાકી નીકળતી રકમને લઈને કચેરીના ધક્કા ખાતા હતા। જો કે આ રકમ મંજૂર કરાવવા કચેરીના તલાટીકમ મંત્રી 71,000 માંગ્યા હતા, જેથી કોન્ટ્રાક્ટરે નવસારી એસીબીમાં ફરિયાદ કરી હતી। તપાસ અધિકારીએ મોબાઈલ ફોન ઉપર વાતચીત કરીને લાંચની રકમની માંગણી કરનાર ઇસમના રેકોર્ડિંગ પુરાવાને આધારે છટકું ગોઠવ્યું હતું। કિશન મહેશભાઈ લાખાણીને 71,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે આ લાંચના મુખ્ય આરોપી ધારાબેન ગોબરભાઈ ઠેસિયાની ધરપકડ કરવાની બાકી હોવાનું જણાયું હતું। એક જાગૃત નાગરિકે એસીબીમાં આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી કે તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સરકારી કામો કોન્ટ્રાક્ટથી રાખે છે અને ખાનગી કામો પણ બાંધકામના કરે છે। તો એ અનુસંધાને એક ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામનું અને એક આંગણવાડીનું રિનોવેશનનું કામ એમણે રાખેલું હતું અને એ કામ એમણે પૂર્ણ કરેલું હતું 2019માં અંત સુધીમાં, અને એ પેટે એમણે કુલ 10,60,000 પેમેન્ટ લેવાનું બાકી હતું। એ પૈકીનું 9 લાખનું જે પેમેન્ટ હતું એ અલગ અલગ ચેકથી એમણે આવી ગયેલું હતું અને એના સિવાય 1,60,000 એમને લેવાના બાકી હતા। આ 1,60,000 જે લેવાના હતા એ ચેક પેટે લેવાના હતા, એટલે આ કામના આરોપી ધારાબેન ઠેસિયા કરીને છે, એ તલાટીકમ મંત્રી છે કોસમાડી ગ્રામ પંચાયતના, એમણે જઈને મળેલા અને એમણે એ ચેક બાબતની અને એમની પેમેન્ટ બાબતની માગણી કરેલી। તો એમણે ધારાબેને એવું કહેલું કે જે અગાઉ જે 9 લાખનું તમને પેમેન્ટ ઓલરેડી મળી ગયેલું છે અને આ 1,60,000નું જે પેમેન્ટ બાકી છે એના પેટે લાંચ પેટે તમે કુલ 91,000 ગણતરી કરીને 91,000 તમારે આપવા પડશે, એટલે 91,000ની લાંચની ડિમાન્ડ કરેલી હતી। પછી રકઝકના અંતે 71,000 એ આપવાના નક્કી કરેલા। એ ફરિયાદી જે છે એ લાંચની રકમ આપવા માગતા ન હોય એમણે એસીબીમાં આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી। એ અનુસંધાને નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સરવૈયાએ લાંચના છટકાનું આયોજન કરેલું હતું। લાંચના છટકા દરમિયાન આ જે ધારાબેન ઠેસિયા જે છે એમણે મોબાઈલ ઉપર હેતુલક્ષી વાતચીત કરેલી હતી અને એમના જે મળતિયા અથવા તો જે વચેટિયા કહેવાય એમના સંબંધી એવા કિશનભાઈ લાખાણીને એ પેમેન્ટ લેવા માટે મોકલેલા હતા, અને આ કિશનભાઈ લાખાણી જે છે એ લાંચના છટકા દરમિયાન આ જે લાંચની રકમ 71,000ની ડિમાન્ડ કરી અને એ સ્વીકારતા ઝડપાઈ ગયેલા છે અને એમની ધરપકડ કરવામાં આવેલી છે।
અને જે ધારાબેન જે ઠેસિયા જે તલાટીકમ મંત્રી છે હાલમાં ફરાર છે, હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી આ તપાસ કરી રહેલ છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને શરદી ખાંસી અને તાવના દર્દીઓ માટે અલગથી ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ગુરૂવારથી આ ઓપીડી કાર્યરત થઈ ગઈ છે. આ સાથે ટ્રોમા સેન્ટર ખાતે વધારાનો આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે સમગ્ર દેશમાં કોરોનાના વાયરસનો ચેપ ન લાગે તે માટે સાવચેતીના ભાગરૂપે બાયોમેટ્રિક એટેન્ડન્સ બંધ કરવામાં આવી છે. જ્યારે સૌથી વધારે ચેપ લાગવાની શક્યતા રહે તેવી સિવિલ હોસ્પિટલમાં જ બાયોમેટ્રિક એટેન્ડન્સ બંધ કરવામાં નથી આવી અને કર્મચારીઓ તેના દ્વારા જ હાજરી પુરાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગની ઓપીડીમાં જ દર્દીઓની તપાસ કરતા તબીબો માસ્ક પહેર્યા વગર જ દર્દીઓને તપાસ કરતા દેખાયા હતા. કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માટે રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત કોઈપણ વ્યક્તિ 19 માર્ચથી એક સપ્તાહ માટે મેડિકલ હેલ્પલાઇનની શરૂઆત કરશે. આ પેનલમાં શહેરના નામાંકિત જાણીતા તબીબો ડોક્ટર મુકુલ પેટ્રોલવાલા, ડોક્ટર મુકુલ ચોકસી અને ડોક્ટર અજય મહાજન રહેશે. કોઈપણ સુરતી 9825472908, 9712922110 અને 7984767826 પર મૂંઝવતા પ્રશ્નો પૂછી શકે છે અથવા તો રોટરી ક્લબ ઓફિસ, જીવન ભારતી શાળા, નાનપુરા ખાતે કાઉન્સેલિંગ મેળવી શકે છે. કોરોના કહેરને કારણે હવે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે પોતાના બાળકોને મોકલનારા વાલીઓને ઓંઘરામ થઈ ગઈ છે. ભારત સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ કરી દેતા હવે વાલીઓના જીવ તાળવે ચોંટ્યા છે. સરકાર દરમિયાનગીરી વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરે તેવી માંગણી વાલીઓ કરી રહ્યા છે. પોલેન્ડમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓની ફ્લાઇટ કેન્સલ થતા તેઓ ગુરૂદ્વારામાં જ રહેવા મજબૂર બન્યા છે. તો સુરતની 22 વર્ષીય વિદ્યાર્થીની હોસ્ટેલ છોડી ન હોવાથી તેના વાલીઓને થોડી રાહત થઈ છે. સુરતના અડાચનપાલ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય અમી પટેલ માસ્ટર ઓફ ફિઝિક્સ માટે પોલેન્ડની વર્ષોની યુનિવર્સિટીમાં પરીક્ષા આપી ત્યારે તેની ટેલેન્ટને જોઈને યુનિવર્સિટી દ્વારા ફ્રી એડમિશન આપવામાં આવ્યું હતું. ગત ફેબ્રુઆરી માસમાં તે અભ્યાસ કરવા માટે પોલેન્ડના કેપિટલ વર્ષોમાં આખા ગુજરાતમાંથી એક જ સ્ટુડન્ટ છે, જ્યારે બાકી કેટલાક દક્ષિણ ભારતીય સ્ટુડન્ટ છે. હાલ કોરોનાને કારણે પૂજા સુરત આવવા નીકળે તે પહેલા જ ફ્લાઇટ કેન્સલ કરવાની સૂચના આવી જતા હોસ્ટેલ છોડી ન હતી. સુરતમાં રહેતા અમીના માતા સંગીતા પટેલ કહે છે કે હાલની સ્થિતિ જોતા દીકરીની ખૂબ ચિંતા થઈ રહી છે. વર્ષોની યુનિવર્સિટીમાં મારી એકમાત્ર દીકરી ગુજરાતી છે અને બીજા દક્ષિણ ભારતના છે. આ ઉપરાંત પોલેન્ડમાં અનેક વિદ્યાર્થીઓ ગુજરાતી છે, તેઓને અહીં લાવવા માટે સરકારે એરલિફ્ટ કરે તેવી માંગણી બધા જ વાલીઓ કરી રહ્યા છે. સ્ટુડન્ટ ત્યાં એકલા હોવાથી વાલીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. મારી દીકરી હોસ્ટેલમાં છે તેથી તેને ખાવાનું તો મળી રહ્યું છે, પરંતુ ત્યાં પણ ગભરાટનો માહોલ હોવાથી અહીં અમને ચિંતા થઈ રહી છે. તેઓ વધુમાં કહે છે કે દીકરી સાથે નિયમિત વાતો થાય છે, દીકરી સલામત છે, પરંતુ સરકાર મારી દીકરી સાથે અન્ય સ્ટુડન્ટ છે તેઓને જલ્દી અહીં લાવે તો બધા જ વાલીઓનું ટેન્શન હળવું થઈ શકે તેમ છે. અહીં વાલીઓ પ્રજાના પ્રતિનિધિ સાથે વાત કરી રહ્યા છે, તેઓ 24 કલાકમાં જવાબ આપશે તેવું કહી રહ્યા છે, પરંતુ વાલીઓ માટે આ સમય સૌથી કપરો પસાર થઈ રહ્યો હોય તેવો ઘાટ છે. પોલેન્ડ નહીં પરંતુ અન્ય દેશોમાં અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓ સરકાર પાસે એક જ માંગણી કરી રહ્યા છે કે તેમના બાળકોને અહીં સહી સલામત ભારત લાવવા માટે સરકાર દરમિયાનગીરી કરે અને જલ્દી નિર્ણય કરે. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે લગભગ 8300 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસને લઈને ખાસો ડર જોવા મળી રહ્યો છે. તેવા સમયે લોકોને કોરોના વાયરસથી ડરવાને બદલે સાવચેતી રાખવાના મેસેજો અને સૂચનો તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના કમિશનર મંશાનિધિ પાનીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા એક વીડિયો મારફતે અપીલ કરી છે કે કોરોના વાયરસથી ડરવાને બદલે સાવચેતી રાખવી જોઈએ અને કોરોના વાયરસથી બચવા માટે અમુક મહત્વના સૂચનાઓ વીડિયો મારફતે લોકોને કર્યા છે. અત્યારે હાલમાં જે કોરોના વાયરસનું પ્રશ્ન આવ્યું છે એ કોરોના વાયરસથી કોઈપણ રીતે ગભરાવાની જરૂરિયાત નથી. એ કોરોના વાયરસના સામે ખાલી સાવચેતી રાખવાનું ખૂબ જ જરૂરિયાત છે. કોઈ પણ વ્યક્તિ જે છે એમાં ખાસ કરીને 3 એટિકેટ અગર ફોલો કરે,
ફર્સ્ટ ઇઝ હેન્ડ વોશિંગ એટિકેટ, એટલે આપણે કોઈપણ વ્યક્તિ સાથે હેન્ડશેક નહીં કરીને નમસ્તે કરીએ. અગર હેન્ડશેક કરીએ અથવા આપણા મોબાઈલ બીજા કોઈ વસ્તુઓમાંથી પણ આપણને ચેપ લાગી શકે, એટલે ઇમિડિયેટલી આપણે સતત આ જે આપણા હાથ છે એને હેન્ડ વોશિંગ કરવું જરૂરી બને છે. એના ઉપરાંત કોઈપણ જગ્યામાં સ્પિટિંગ કરવાનું એ ઉચિત નથી. દર જગ્યાએ સ્પિટિંગ કરવાથી ચેપ બીજા કોઈને લાગી શકે, એટલે સ્પિટિંગ એટિકેટ એ સેકન્ડ બહુ અગત્યનું વસ્તુ છે. થર્ડ વસ્તુ છે, આપણી સંપૂર્ણ આજુબાજુ કોઈપણ રીતે ભીડભાડ વાળું જે જગ્યાઓ છે એમાં જવાનું નથી. એ જગ્યાઓમાં જવા માટે આપણે ટાળીએ, અને સંપૂર્ણપણે આ જે કોરોના વાયરસ છે એ કોરોના વાયરસ કોઈપણ રીતે આપણને અફેક્ટ નહીં કરી શકે અગર આપણે સાવચેતીના આ કેટલા બાબતો આપણે ધ્યાનમાં રાખીએ. અને વધારેમાં વધારે શક્ય હોય રાત્રે સૂતા પહેલા આપણે સોલ્ટ અને હળદરનું જે પાણી છે એમાંથી ગર્ગલિંગ કરીએ. એટલે આ કેટલી વસ્તુઓ છે જે આપણે સાધારણ રીતે કરી શકીએ અને આ કોરોના વાયરસથી બચી શકીએ. સુરતમાં ફરી સક્રિય થયેલા ચેન્જ નેચરે લીંબાત અને વરાછા વિસ્તારમાં માત્ર 2.5 કલાકના સમયગાળામાં 3 મહિલા અને 1 યુવાને નિશાન બનાવી તેમના ગળામાંથી ₹1.68 લાખની મત્તાની સોનાની ચેન તોડી હતી અને ફરાર થઈ ગયા હતા. પુણા ગામ કોળીવાડના નાકામાં રહેતા અને લાલ દરવાજા ખાતે બાજાર ઇન્ડિકેટરમાં નોકરી કરતા જીજ્ઞેશભાઈ પ્રવીણભાઈ સોલંકી ગત રાત્રે 9:30 કલાકે પત્ની પ્રિયંકા સાથે પોતાના બુલેટ ઉપર જતા હતા ત્યારે ડુંભાર બ્રિજ ચડતા પહેલા 500 મીટરના અંતરે પાછળથી કાલા રંગની પલ્સર બાઇક આવેલા 2 શખ્સો તેમના ગળામાંથી ₹40 સચ્ચાની ચેન તોડી અને ફરાર થઈ ગયા હતા. આ સ્થળ પાસે 1.5 કલાક બાદ ફરી એક ચેન સ્નેચર ત્રાટક્યા હતા અને બમરોરી રોડ ઓમસાઈનગરમાં રહેતા અને પલસાણા બ્રિજ વાલ ખાતે ફીટરનું કામ કરતા કપિલભાઈ માવપુરીના પત્ની રશ્મીબેન પર્વતપાટિયા અક્ષર ટાઉનશીપમાં પિતાની ખબર કાઢી રાત્રે 10 વાગે એક્ટિવા પર ઘરે આવતા હતા ત્યારે ડુંભાર બ્રિજ પહેલા બીઆરટીએસ રોડ પાસે બ્લેક પલ્સર બાઇક પર આવેલા 2 અજાણ્યા તેમની ₹19 સચ્ચાની ચેન આશકે અને ફરાર થઈ ગયા હતા. બંને બનાવ અંગે લીંબાત પોલીસમાં ફરિયાદ થઈ છે. વરાછા પોલીસ મથકની હદમાં ત્યારબાદ બાઇક પર ત્રાટકેલા 2 ચેઇન સ્નેચરે અર્ચના બ્રિજ નજીક જૂનાગઢના વતની અને સુરતમાં પુણા ગામ ભયાનગર વિનાયક પેલેસમાં રહેતા 32 વર્ષીય વનિતાબેન ભરતભાઈ પરમારની ₹29,000ની ચેન ગત રાત્રે 10:45 કલાકે તોડી લીધી હતી. તેઓ પુત્રી નેહલની સાથે રેણુકા ભવન પાસે આઈસ્ક્રીમ કેન્ડી લેવા મોપેડ પર જઈ રહ્યા હતા. આ અંગે વરાછા પોલીસમાં ફરિયાદ થઈ છે. ત્યારબાદ ફરી 11 વાગે લીંબાત વિસ્તારમાં ગોડાદરા ધ્રુવપાક સોસાયટીના ગેટ પાસે બ્લેક પલ્સર સવાર 2 સ્નેચરે ગોડાદરામાં શ્રી એવન્યુ બિલ્ડીંગમાં રહેતા કાપડ દલાલ યોગેશભાઈ સિસાનાની પત્ની શારદાબેનના ગળામાંથી ₹80,000ની ચેન તોડી અને ફરાર થઈ ગયા હતા. નાના ભાઈને મળીને બાઇક ઉપર ઘરે પરત થતા હતા ત્યારે આ ઘટના બની હતી. આ અંગે લીંબાત પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. વિશ્વભરમાં મહામારી જાહેર થયેલા કોરોના વાયરસને લઈને એક તરફ દુકાનદારો માસ્ક સહિતની વસ્તુઓની કાળાબજારી કરી રહ્યા છે ત્યારે સુરતમાં લોકોને મફતમાં માસ્ક વિતરણ કરી અને સેવાની સરવાણી વહાવાઈ રહી છે. અઠવા સર્કલ પર ચેન સોશિયલ ગ્રુપ નક્ષત્ર દ્વારા વાહન ચાલકોને મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. ગ્રુપ દ્વારા વાહન ચાલકોને મફતમાં માસ્ક આપવાની સાથે ભારતીય સંસ્કૃતિ અપનાવવા અપીલ કરાઈ હતી. લોકોએ હેન્ડશેક કરવાની જગ્યાએ નમસ્તે કરવા લોકોને આગ્રહ કર્યો હતો. આ સાથે જ કોરોનાની ખોટી અફવાઓમાં દોડાયા વગર સત્ય જાણવા અપીલ કરવામાં આવી છે. આ એક એવરનેસ પ્રોગ્રામ માટે રાખ્યું છે કે કોરોનાથી જે અત્યારે આ બધું જે બહુ ફેલાયેલું છે, વર્લ્ડ વાઇડ જે ડિઝીઝ ફેલાયેલી છે એના એવરનેસ માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે કે કોરોના જે રીતે ફેલાઈ રહેલું છે અને લોકોમાં જે હાવભાવ છે એને થોડું રિલેક્સ કરવા માટે અમે થોડું સેનિટાઇઝર્સ અને એ લોકોને માસ્ક પહેરવાનું કે જેનાથી હું એવરનેસ થોડું રહે લોકોમાં ને આપણા અહીંયા જે કોરોનાનોથી ડરો નહીં એ સિમ્બોલ જે આપણે વિચારીએ સ્લોગન તે રે એ માટે આપણે આ ટ્રાય કરીએ છીએ. આ જૈન જેએસજી નક્ષત્ર જૈન સોશિયલ ગ્રુપનું સંસ્થા છે અને એ લોકો અહીંયા આપણે આજે 8 ગેટ જે 4 રસ્તા છે જે મેઇન એરિયા છે ત્યાં આપણે આજે રાખ્યું હતું. માંડેસરા હરિઓમ નગરમાં ગુપ્તા પરિવારના ઘરે કબાટના તિજોરીનો લોક રિપેર કરવા આવેલા સરદારજીએ મહિલાની નજર ચૂકવી તિજોરીમાંથી રોકડા 5,000 અને દાગીના મળી કુલ ₹43,000ના મતાની ચોરી કરીને નાસી છૂટ્યો હતો. માંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હરિઓમ નગરમાં રહેતા 30 વર્ષીય ઉમાશંકર ગુપ્તા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ઉમાશંકરના ઘરના કબાટનું લોક બગડી ગયું હતું, જેથી તેમની પત્ની કવિતાબેને તાળું રિપેર કરનાર સરદારજીને બોલાવ્યો હતો. તે દરમિયાન સરદારજીએ તિજોરીનું લોક રિપેર કરતી વખતે કવિતાબેન પાસે હથોડી, ઓઇલ વગેરે જેવી વસ્તુ અવારનવાર માંગતા કવિતાબેન તે લેવા માટે ગયા હતા. તે દરમિયાન સરદારજીએ તકનો લાભ ઉઠાવી કબાટની તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા 5,000 અને અલગ અલગ દાગીના વળી કુલ રૂપિયા 43,000 મતાની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ લોક રિપેર ન થશે તેમ કહી સરદારજી ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી કવિતાબેને શંકા જતા તિજોરીનો લોક ખોલતા તે ખુલી ગયું હતું, પરંતુ અંદરથી દાગીના અને રોકડ ગાયબ હતી. આ બનાવ સંદર્ભે કવિતાબેન પાંડેસરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. क्या घटना बनी थी आपकी? ये सरदार जी आए घर पे, अलमारी का लोकर खराब था वो बनाने के लिए, तो घर में बाइक थी, बाइक बुला के लाई इधर सामने से, तो अलमारी का जब बना रहे थे फिर वो बोले हथौड़ी लाओ, ऑयल लाओ, ये सब लाओ, ऐसे कराते कराते वो सब अंदर का जेलर निकाल लिए. कितने की चोरी हुई है? तो 41,000. 41,000. क्या क्या सामान गया है? झुमका था, मंगल सूत्र था, मंचली था, रिंग था, और कान का छोटा छोटा था, एक लैकेट था. અડાજણ એલપી સમાડી રોડ સંગમ સોસાયટીમાં આવેલા એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મકાનનું લોક તોડી અંદર પ્રવેશ કર્યા બાદ સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 97,000ની મત્તા ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. અડાજણ એલપી સમાડી રોડ સ્થિત સંગમ ટાઉનશીપમાં રહેતા હર્ષદભાઈ અંબુભાઈ પટેલ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 17 માર્ચના રોજ સાંજના 6 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા દરમિયાન પટેલ પરિવાર બહારગામ ખરીદી કરવા માટે ગયું હતું. તે વખતે તસ્કરો તેમના બંધ મકાનમાં ત્રાટક્યા હતા અને દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટમાંથી સોનાના સિક્કા, સોનાની ચેઇન, સોનાની બુટ્ટી, વીટી અને રોકડ મળી કુલ રૂપિયા 97,000ની ચોરી કરીને તસ્કરો નાસી છૂટ્યા હતા. અંગે દોઢ કલાક પછી પટેલ પરિવાર ઘરે આવ્યા બાદ ચોરી અંગે જાણ થતા હર્ષદભાઈ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હર્ષદભાઈ અંબુભાઈ પટેલ, હું એલપી સવાણી એરિયામાં સીએનજી પંપની પાછળ આવેલી સંગમ ટાઉનશીપમાંથી બોલું છું. અમારે ત્યાં 17 તારીખે રાત્રે ચોરી થઈ છે મારા ઘરમાં. ચોરે મેઇન દરવાજાથી એન્ટ્રન્સ નચુકો તોડીને એન્ટ્રી લીધી અને બેડરૂમમાં આવેલા કબાટ તોડી, કબાટની અલમારી તોડી, સોનાની વસ્તુઓ અને રોકડ રકમ લઈ ગયા છે. સોનાની વસ્તુઓમાં સોનાના 3 સિક્કા હતા, એક લેડીઝ ચેઇન હતી, એક જોડ લેડીઝની બુટ્ટી હતી અને 2 વીટી હતી અને રોકડ રકમ 30,000 થી 35,000 હતા. આમ ટોટલ મળીને 2 થી 2.5 લાખની મત્તાની ચોરી થઈ છે. એ દરમિયાન અમે લોકો અમારા નેટિવમાં સુવાલી ગામ હતા, એટલે ઘર બંધ હતું. સુરતના અડાજણ પાટિયા ખાતે રહેતા બિલ્ડર ગતરાત્રે કતારગામ કુબેરનગરમાં ટેલર મિત્રની દુકાને માપ આપી રહ્યા હતા ત્યારે અજાણ્યો યુવાન તેમની નજર ચૂકી કાઉન્ટર ટેબલ પર મૂકેલા 2 મોબાઈલ ફોન અને રોકડ, ક્રેડિટ કાર્ડ વગેરે સાથેનું પર્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. કતારગામ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. મૂળ ગીર સોમનાથના વતની અને હાલ અડાજણ પાટિયા વિજય ડેરીની બાજુમાં ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને વડોદરા ખાતે કન્સ્ટ્રક્શનનું કામ કરતા 55 વર્ષીય બિલ્ડર અશોકભાઈ હર્ષદરાય અર્ધવયુ ગત રાત્રે 7:45 વાગે કતારગામ કુબેરનગર વિભાગે હરિદર્શન કોમ્પ્લેક્ષના પહેલા માળે મિત્ર મનસુખભાઈ રાજાભાઈ હિરપરાની દુકાન અજંટા જેન્ટ્સ ટેલરમાં ગયા હતા. અશોકભાઈ મનસુખભાઈ સાથે વાત કરતા માપ આપી રહ્યા હતા ત્યારે તેમણે ખિસ્સામાંથી પોતાના 2 મોબાઈલ ફોન, રોકડ રૂપિયા 9,000, 2 ક્રેડિટ કાર્ડ, 2 ડેબિટ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ સાથેનું પર્સ કાઉન્ટરના ટેબલ પર મૂક્યું હતું. માપ આપ્યા બાદ તમામ વસ્તુ નજરે ચડી ન હતી, આથી તેમણે મિત્રની દુકાનની નીચે એડવોકેટ ભાવિન હિરપરાની ઓફિસમાં જઈને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં પીળા રંગનો લાંબી બાયનો શર્ટ, સ્કાય બ્લુ પેન્ટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરેલો 23 વર્ષનો યુવાન મિત્રની ટેલરિંગની દુકાનની બહાર આંટા મારતો હતો અને ત્યારબાદ મોબાઈલ ફોન અને પર્સ લઈને જતો રહ્યો તેવું નજરે ચડ્યું હતું. કુલ રૂપિયા 32,000ની મત્તા નજર ચૂકી ચોરી જનાર અજાણ્યા યુવાન વિરુદ્ધ અશોકભાઈએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી સિવાયના તમામ કાર્યક્રમો મોકૂફ કરી દેવાયા હતા. સાથે જ અરજદારોએ બિનજરૂર કામ વગર જિલ્લા સેવા સદન કે કલેક્ટર કચેરીએ સંલગ્ન કોઈ કચેરીમાં નહીં આવવાની શહેરીજનોને અપીલ કરી છે.
સુરત શહેરમાં કોરોના વાયરસનો એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા આખું તંત્ર સ્ટેન્ડ ટુ થઈ ગયું છે. અટવાલાએ જિલ્લા સેવા સદનમાં દરરોજ મીટિંગનો દોર ચાલી રહ્યો છે. આ કામગીરી વચ્ચે જમીન તકરારીના 100 કેસોની સુનાવણી હાથ ધરાઈ હતી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા કેસોની સુનાવણી રદ કરી દેવાઈ હતી. આ ઉપરાંત દર મહિનાના ત્રીજા શનિવારે મળતી જિલ્લા સંકલન તેમજ ચોથા ગુરૂવારના તાલુકા સ્વાગત કાર્યક્રમ, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમો પણ રદ કરી દેવાયા છે. હાલમાં કલેક્ટરાલયમાં ચહલપહલ વધી છે, પરંતુ આ ચહલપહલ સામાન્ય નાગરિકોની નહીં પરંતુ પાલિકા, જિલ્લા પંચાયત સહિતના તમામ અધિકારીઓની વધી ગઈ છે. ટૂંકમાં કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ લાવવાની સાથે આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. દરમિયાન સુરત જિલ્લા કલેક્ટરે સામાન્ય નાગરિકોને ખાસ અપીલ કરી છે કે હાલની પરિસ્થિતિને લઈને કોઈપણ અરજદારને ઇમરજન્સી કામ નહીં હોય તો કચેરીમાં બિનજરૂરી આવવું નહીં. સુરત એરપોર્ટ આસપાસના એપાર્ટમેન્ટના ફ્લેટ હોલ્ડરોને ડાયરેક્ટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આપવામાં આવેલી નોટિસ અનુસંધાને હિયરિંગ સ્થગિત કરવામાં આવ્યું છે. સુરત જિલ્લા સેવા સદન ખાતે યોજવામાં આવેલા હિયરિંગમાં ફ્લેટ હોલ્ડરોને ઉપસ્થિત રહેવાની સૂચના એક નોટિસ દ્વારા આપવામાં આવી હતી. સુરત એરપોર્ટ આસપાસ ઉભા કરવામાં આવેલા એપાર્ટમેન્ટની હાઇટ નિયમ કરતા 1 થી લઈ અને 14.3 મીટર સુધી વધુ હોવાથી ફ્લાઇટના લેન્ડિંગ અને ટેકઓફ વખતે અડચણો ઉભી થતી હોવાને કારણે નિયમ વિરૂદ્ધના બાંધકામને કેમ દૂર નહીં કરવામાં આવે તે બાબતે ડાયરેક્ટ જનરલ ઓફ સિવિલ એવિએશનને એપાર્ટમેન્ટના ફ્લેટ હોલ્ડરોને નોટિસો ઇસ્યુ કરી હતી. આ અગાઉ ડીજીસીએ ફ્લેટ હોલ્ડરોને નોટિસ ઇસ્યુ કરીને મુંબઈ હિયરિંગમાં ઉપસ્થિત રહેવાની સૂચના આપી હતી. આ બાબતે ફ્લેટ હોલ્ડરોમાં વિરોધનો એક ગણગણાટ હતો. ડીજીસીએ સુરતમાં જ ફ્લેટ હોલ્ડરો માટે હિયરિંગ રાખવું જોઈએ તેવી માંગણી નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ પણ કરવામાં આવી હતી. યોજાયેલું હિયરિંગ કોરોના વાયરસને કારણે બીજી સૂચના આપવામાં નહીં આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. કોરોનાને લઈને સરકારી અધિકારીઓ પણ હવે સ્ટેન્ડ ટુ થઈ રહ્યા છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં બિનજરૂરી નહીં આવવાના બોર્ડ લગાવવાની સાથે જિલ્લા કલેક્ટરે સંકલન સ્વાગત સભા સહિતની તમામ કામગીરી સ્થગિત કરી દીધી છે. કોરોનાને લઈને સુરતમાં સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરાયા બાદ હવે સરકારી કચેરીઓમાં પણ અરજદારોનો સમૂહ ભેગો નહીં થાય તે માટે તકેદારી રાખવાનું શરૂ કરાયું છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરીના સિટી પ્રાંત ઓફિસમાં બોર્ડ મારી દેવાયું છે કે હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસનો ચેપી રોગ ફેલાયો હોવાથી કોઈપણ અરજદારે ઓફિસમાં બિનજરૂરી આવવું નહીં. આમ કોરોનાનો પોઝિટિવ કેસ સુરતમાં આવ્યો નહીં હોવા છતાં અધિકારીઓ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. આ સાથે જ સુરત જિલ્લા કલેક્ટરે તમામ કેસો ચલાવ્યા ન હતા. આ સાથે જ દર મહિનાના ત્રીજા શનિવારે મળતી જિલ્લા સંકલન બેઠક પણ રદ કરી દેવાઈ છે અને સ્વાગત કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસ સામે તકેદારીના ભાગરૂપે આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કર્યા બાદ શહેર અને જિલ્લાની ધાર્મિક સંસ્થાઓને તેમના ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવાની અપીલ કરાઈ હતી. સાથે જ યોગ્ય તકેદારી રાખવા શહેરીજનોને અનુરોધ કરાયો છે. કોરોના વાયરસને ફેલાતું અટકાવવા સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પાલિકા, આરોગ્ય તંત્ર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવાની સાથે તમામ સંલગ્ન વિભાગોને જરૂરી પગલાં લેવા વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ તમામ વિભાગો દ્વારા કોરોનાને અટકાવતી તકેદારીઓનું સંકલિત રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સાથોસાથ નાગરિકોને ભયભીત થવાને બદલે સતર્ક રહેવા અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. કલેક્ટરે કોરોના સામે તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં શહેર અને જિલ્લાની ધાર્મિક સંસ્થાઓને તેમના ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી, જે સંદર્ભે વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડાઓના સહયોગની અપેક્ષા વ્યક્ત કરાઈ હતી. કોરોનાની અસરને કારણે ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો હોવાને કારણે પશ્ચિમ રેલવેએ 8 જેટલી ટ્રેનોના 32 ફેરાઓ તારીખ 31મી સુધીના રદ 31મી સુધીના છે, જેમાં આજની તારીખ 19મીની ભગત કી કોઠી સાબરમતી એક્સપ્રેસ આવતી જતીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આવતીકાલ તારીખ 20મી તથા તારીખ 23, 27 અને 30મીની મુંબઈ સેન્ટ્રલ નવી દિલ્હી એક્સપ્રેસ તારીખ 20 અને 31મી ઇન્દોર પુરી હમસફર એક્સપ્રેસ તારીખ 26 અને 28મીની બાંદ્રા જબલપુર અઠવાડિક એક્સપ્રેસ તથા તારીખ 21, 28 અને 22 29મીની આવતી જતી ઇન્દોર લિંગમપલ્લી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે.
રીંગરોડ રઘુકુલ માર્કેટ પાસે જાહેર રોડ પર યુવાનનો વેપારીએ કોલર પકડી પૈસે કો ભૂલ જા આજ કે બાદ તુને અગર મેરે પાસ પૈસે की बात की तो तुम्हारा हाथ पैर तोड़ दूंगा, जरूरत पड़ी तो जान से मार डालूंगा हुआनी धमकी आपी तमाचा मारिया था। पिपलोद पल्लवी अपार्टमेंट में रहता सुनील सत्यनारायण अग्रवाले घोड़दो रोड रतन कुंज अपार्टमेंट में रहता व्यापारी संजय विष्णु अग्रवाल ने हाथ उछीना रूपया आप्या था। जो पैसा सुनील बुधवार रिंग रोड रघुकुल मार्केट नजीक संजय पासे मांग्या था, जिसे संजय उश्केराई गयो हतो अने सुनीलनो शर्टनो कॉलर पकड़ी पैसे को भूल जा आज के बाद अगर तूने मेरे पास सामने पैसे की बात की तो तुम्हारा हाथ पैर तोड़ डालूंगा, जरूरत पड़ी तो जान से मार डालूंगा होवानी धमकी आपी हती। तेमज ढीक मुक्की नो मार मारी तमाचा झीक्या था। आ बनाव संदर्भे सुनील भाई सलाबतपुरा पुलिस मथक में फरियाद नोंधावी हती। पुलिसे गुनो नोंधी तपास हाथ धरी छे। देश में हाहाकार मचावनार कोरोना वायरस की दहशत वच्चे 22 मार्च रोज लिंबायत नीलगिरी ग्राउंड खाते योजावा जई रहेल कार्यक्रम टाइगर ग्रुप आगेवानो द्वारा हाल पूरतो स्थगित करवामां आव्यो छे। टाइगर ग्रुप आगेवान कृणाल भाई दास सोनवणीए मीडिया साथे वार्तालाप करता जणाव्यु हतु के 22 मार्च ने रविवार रोज लिंबायत नीलगिरी ग्राउंड खाते टाइगर ग्रुप द्वारा आयोजित संयुक्त शिव जयंती भीम जयंती महोत्सव निमित्ते टाइगर ग्रुप राष्ट्रीय अध्यक्ष तानाजी भाव जाधव तेमज महाराष्ट्र सुप्रसिद्ध शिवचरित्रकार यशवंत गोसावी अने महाराष्ट्र सुप्रसिद्ध गायिका श्रीमती कड़ुमाई खरात हाजर रहेवाना हता। जो कि योजायेला कार्यक्रम में हजारों की संख्या में शिव भक्तो तेमज भीम सैनिकों अने शानी जनता मोटी संख्या में उपस्थित रहेवाना हता, परंतु देश में हाहाकार मचावनार कोरोना वायरस की दहशत वच्चे 22 मार्च ने रविवार रोज लिंबायत नीलगिरी क्राउन खाते योजावा जई रहेल कार्यक्रम टाइगर ग्रुप आगेवानो द्वारा हाल पूरतो स्थगित करवामां आव्यो छे। टाइगर ग्रुपनी एक ऑफिसनू समाज सेवानी एक ऑफिसनू कार्यालय तानाजी जाधवना अध्यक्ष स्थानमां ओपनिंग थवा जई रह्युं हतुं अने दर वर्षनी जेम हूँ जेवी रीते आयोजन करूँ छूँ एज रीते आ वर्षे पण संयुक्त शिव जयंती अने भीम जयंतीनुं आयोजन अमे राखेल हतुं, पण आवा संजोगो थई गया एना माटे अमे आ कार्यक्रम स्थगित राख्यो छे। आ कार्यक्रममां दरेक कार्यकर्ताओए डोर टू डोर सूरत जिल्लामां नहीं पण गुजरातभरमां प्रचार करेलो हतो के कार्यक्रममां मोटी संख्यामां उपस्थित रहेवानुं छे। अंदाजे 20,000 થી 25,000 લોકો ત્યાં ભેગા થવાના હતા। સંસ્થાનો ઉદ્દેશ એવો હતો કે સામાજિક ઉદ્દેશ્યથી આ સંસ્થા પૂર્ણ ભારતભરમાં કામ કરી રહી છે। વિકલાંગ વિદ્યાર્થીઓને ટ્રાઇસિકલ વિતરણનું કામ કરે છે અને જે અનાથ વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણ આપવાનું કામ કરે છે અને જે પણ વિવિધ સમાજ ઉપયોગી થાય એવા કાર્યક્રમો આ સંગઠનના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે અને એમને યુવા વર્ગ એક આઇડલ માને છે તો એમના માધ્યમથી એમના સંગઠનના નામના માધ્યમથી અહીંયા કામ કરવા માટે આ સ્થાપન કરવા માટે રાખવામાં આવેલ હતું। હવે પછી જોઈએ જો 14 એપ્રિલમાં જો આ વાતાવરણ શાંત થઈ જાય તો 14 એપ્રિલમાં પણ આપણે આંબેડકર જયંતિમાં આ કાર્યક્રમ રાખીશું, નહીં તો પછી આપણે તો સૌ ભારતના નાગરિક છીએ અને એક આપણી જવાબદારી છે કે આવા વાતાવરણમાં આપણે બધા એક થઈને આનો સામનો કરવો પડે। બિલકુલ કરીશું, બિલકુલ કરીશું। હમણાં જેવું કે મહાત્મા જ્યોતિબા ફુલેનો પણ જન્મજયંતિનો કાર્યક્રમ આવી રહ્યો છે, બરાબર, એ પણ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય હતો અને લોકોને વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપયોગી જે કાર્યક્રમો છે નોટબુક વિતરણનું હોય કે હોસ્પિટલમાં કંઈ પણ સેવા આપવાનું કાર્યક્રમ હોય એ રીતનું કાર્યક્રમનું આગળ આવતા દિવસોમાં રૂપરેખા નક્કી થશે। હાલ જે કાર્યક્રમ છે તમામ જગ્યાએ સ્વૈચ્છિક બધા લોકો જે લોકોને પરવાનગી એવો મળી હતી કે જે લોકો કાર્યક્રમ કરવાના હતા પણ હાલ વાતાવરણ જોઈને તમામ સાથી મિત્રો રદ કરી રહ્યા છે, તો આપણી પણ એક જવાબદારી હતી કે આટલા લોકો ત્યાં ભેગા થશે અને મહારાષ્ટ્રથી આવવાવાળા લોકો વધારે છે અને મહારાષ્ટ્રમાં આ વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે અને સુરતમાં આવશે તો કદાચ કોઈને આવું ઇન્ફેક્શન થાય તો એ આપણી જવાબદારી છે કે આપણે સ્વયંભૂ આ કેન્સલ રાખીએ। સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર। એસીબીએ કામરેજના મહિલા તલાટી કમ મંત્રીના વાઉચરને 71,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો।
કોરોનાને લઈને સિવિલ હોસ્પિટલમાં શરદી ખાંસી તાવના દર્દીઓ માટે અલગ ઓપીડી શરૂ કરાઈ. કોરોનાના ડર વચ્ચે સુરતની સ્ટુડન્ટ પોલેન્ડના વર્ષોની હોસ્ટેલમાં બંધ. દીકરી પોલેન્ડમાં અને વાલીઓ સુરતમાં ટેન્શનમાં. મનપા કમિશનરે વીડિયો મારફતે લોકોને કોરોના વાયરસ અંગે માહિતી આપી. કોરોના વાયરસથી ડરવાને બદલે સાવચેતી રાખવાની અપીલ કરાઈ. સુરતમાં ચેન સ્નેચર ફરી બેફામ. લીંબાયત વરાછામાં 2.5 કલાકમાં 3 મહિલા અને 1 યુવાની 1.68 લાખની ચેન તોડી સ્નેચરો ફરાર. અને સુરતમાં કાળાબજારી સામે બાઇક ચાલકોને ફ્રીમાં માસ્કનું વિતરણ કરી અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ. તો આ સુરત ચેનલના અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો માટે જોતા રહો સુરત ચેનલ. નમસ્કાર.